આપ લગ્ન ગીતો ગાઓ છો, બંને બધા જ અવાજ સ્ત્રી પુરુષના અવાજમાં જ બધું જ ગાઓ છો? ટોટલી કોઈ બી કયો તો તમે દેશ અને દુનિયામાં અનેક કલાકારો જોયા હશે, અને આ કલાકારો મતલબ ગાયક કલાકારો કુદરતે દરેકને અલગ અલગ કંઠ આપ્યા છે. લતા મંગેશકર હોય, મોહમ્મદ રફી હોય, આપણે ઘણા બધાના નામ સાંભળ્યા હશે. પરંતુ આજે અમે આપને એક એવા કલાકાર સાથે મુલાકાત કરાવીશું જેને કુદરતે એક નહીં પરંતુ અનેક અવાજ આપ્યા છે. મતલબ કે એ સ્ત્રીના અવાજમાંય ગાય છે, પુરુષના અવાજમાંય ગાય છે, ભજન પણ ગાય છે, લગ્ન ગીતો પણ ગાય છે, અનેક પ્રકારના સંતવાણી પણ કરે છે. આ કલાકાર કંઈક અલગ અને કંઈક હટકે છે. તો આજે તેમની સાથે ખાસ વાત કરીશું, આજે તેમના અવાજને સાંભળીશું, અલગ અલગ પ્રકારે કઈ રીતે તે ગીતો ગાય છે એ પણ સાંભળીશું. મારી સાથે છે લખનભાઈ રાવળ, જે આ દોસ્તો કોડીનારના મૂળ રહેવાસી છે, તેની સાથે વાત કરીશું. પરંતુ પહેલાં તેની કલા વિશે વાત કરીએ, પછી તેના જીવન વિશે વાત કરીશું. નમસ્કાર લખનભાઈ. મેં સાંભળ્યું છે કે આપ અલગ અલગ કાર્યક્રમોમાં ગીતો ગાઓ છો, તો મારે એ જાણવું છે કે આપ કયા કયા પ્રકારના ગીતો ગાઓ છો? લગ્ન ગીત છે, ઓર્કેસ્ટ્રા છે, સંતવાણી છે. તો શરૂઆતમાં અત્યારે લગ્ન ગીત વધારે ચાલે, લગ્ન ગાળો આવે છે, તો હું તમને એક લગ્ન ગીત સંભળાવું, તમને સારું લાગે એવું તમે કહો તો એ પણ હું ગાઉં, અને મારા પ્રત્યે ગાવું હોય તો એ પ્રમાણે ગાઉં. તમે કયો એ પ્રમાણે ગાઉં? સર, પહેલાં તો દર્શકોને એ સાંભળવું છે કે આપનો અવાજ કેવો છે, અને પહેલી વાત મારી એ છે કે એક પુરુષનો અવાજ આપ જ્યારે ગીત ગાતા હોય અને એક સ્ત્રીનો અવાજ, આ બંને સાથે કઈ રીતે આપ ગાઓ છો એ જાણવું છે. તો એક ગીત આપ એ રીતે સંભળાવો કે સ્ત્રી અને પુરુષ બંને જ્યારે એક સ્ટેજ ઉપર ગાતા હોય એ રીતે આપ ગાઓ. મને એક કુદરતે બક્ષિસ આપેલું છે માતાજીએ કે હું સ્ટેજ ઉપર જાઉં, પગે લાગે અને આ અવાજ કાઢું છું. બાકી ઓમ હજી લગી મેં કોઈ હજી પ્રભાવ કર્યો નથી કે ભાઈ હું તમે શૂટિંગ કરી લો ને હું ગાઈ લઉં રસ્તા વચારે, પણ અત્યારે હું તમને ગીત સંભળાવું. લખનભાઈ, ખબર નહીં પડતી કે બાઈ ગાય કે પુરુષ ગાય કે સ્ત્રી, પહેલેથી જ આપ કેટલા વર્ષથી આ ગાઓ છો? આજે મને 22 વર્ષ જેવું થઈ ગયું. અને મને અહીંયા કોડીનારમાં પણ એટલા ચાહે છે, દેશ વિદેશમાં પણ એટલા જ ચાહે છે મને. બરાબર. અચ્છા સર, ખબર કેમ પડી કે આ બાઈના અવાજમાં પણ એટલું મસ્ત ગાય? ખુદને ખબર નથી કે હું કેવું ગાઉં છું, પબ્લિક ચાહે છે મને. લખનભાઈ, મારે એ જાણવું છે કે લગ્ન ગીતો જ ગાઓ છો કે અન્ય પ્રકારના ગીતો ગાઓ છો, અને સ્ત્રી અને પુરુષ સિવાયનો કોઈ વિચિત્ર મતલબ અલગ પ્રકારનો અવાજ હવે ખરો? કઈ રીતે અવાજ એ ગળું એક, પણ અવાજ કાઢવાની એક મારી પાસે કળા છે, પણ મને ખુદને ખબર નથી કે હું કેવો અવાજ કાઢું છું. કોઈ કહે કે ભાઈ આ કલાકારનો એટલે એ કલાકારનો મળી રહેશે તમને. સર, શરૂઆત કઈ રીતે થઈ હતી આપની?
શરૂઆતમાં એવું છે કે હું મારા વતનમાં રહેતો સાસણગીરી નેહડાની અંદર, મારે વીરાવન નેસ છે. કયો નેસ? વીરાવન નેહ. વીરાવન નેસ એટલે કે વીરાવન રેલવે ફાટક પણ કેવાય છે, બરોબર. અત્યારે અમારું રેસિડેન્ટ ભાઈ રહે છે, મણિભાઈ કરીને ભાઈ, ત્રીજા નંબર. એટલે મને પેલા મેં મંડપ કરેલા છે પબ્લિકે. પાંચ જણા ગામ વાળા આકર્ષણ કર્યું કે નહીં બહુ સરસ છે, તો મેં કીધું. મને એવું થયું કે આપણે કોઈને એમણે નથી સંભળાવવાનું, તેજ ને પગે લાગી એક માતાજી, એક ધારાસભ્ય હોય, સંસદ હોય, જેવા કે નીચે બેઠા હોય ને આપણે સ્ટેજ ઉપર હોય, તો આનું કંઈક આપણે માન સન્માન કરવું પડે. લખનભાઈ, પહેલો કાર્યક્રમ ક્યાં કર્યો હતો? પહેલો મારો કાર્યક્રમ પાલનપુર થયો હતો. પાલનપુર, એમાં બંને અવાજ કાઢ્યા હતા બંને. અચ્છા સર, મારે સંતવાળી સાંભળવી હોય તો આવડે? સર, આપ ભજન ગાઓ છો, આપ લગ્ન ગીતો ગાઓ છો, બંને બધા જ અવાજ સ્ત્રી પુરુષના અવાજમાં જ બધું જ ગાઓ છો? ટોટલી, કોઈ બી કયો. તમને જ્યારે લોકો બોલાવે છે તો કઈ અવાજ સાંભળવાનું, મતલબ કયા પ્રોગ્રામ માટે લોકો વધુ કહે છે? મને લેડીઝનો જે અવાજ કાઢ્યો એના હિસાબ મને આકર્ષણ પબ્લિક બહુ કરે છે. એમ કે તમે 10 લેડીઝ હોય તો પણ એનાથી સરસ તમે અવાજ કાઢો છો, એનું કારણ શું? લખનભાઈ, હમણાં કઈ મુંબઈ તમને બોલાવવામાં આવ્યા હતા, ધારાવી કુંભારવાડામાં હું જતો મુંબઈ, મુંબઈ તો મારા 8-10 પ્રોગ્રામ છે. તો એ લોકો કીધું કે ભાઈ અહીંયા એક કાર્યક્રમ છે અંધેરી, તો તમે આવી શકો. મેં કીધું હા. એટલે ત્યાં દિલીપભાઈ કરીને હતા, દિલીપભાઈ અને સુરેન્દ્રના દિનેશભાઈ શૂટિંગ વાળા, એમણે પણ વાત કરી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, મારું ફોર્મ ભરી હાલો. અને મારું ફોર્મ ભર્યું હમણાં, અને ફોર્મ ભરીને પછી મને કે તમે શું કરશો ત્યાં. અમે ગયા એટલે અમને એને ટૂંક સમય આપ્યો કે ભાઈ અમારા જે અહીંયા હીરો હિરોઈન છે, સ્નેહાબેન છે, એવા ઘણા કલાકારો છે, પછી સિંગરો હતા, મને કે તમે શું કરશો. મેં કીધું અત્યારે માહોલ જે હાલે છે લગ્ન ગીતનો, તો મને લગ્ન ગીતનો મોકો આપો. અને મને કે તમે સોમનાથ, ગીર સોમનાથથી જો તમે આવક જાવ 1100 કિલોમીટર જો કાપતા હોય 11,000 જેવું, તો તમે અહીંયા આવો હોય કે. એટલે મને ગીત ગવડાવ્યું એટલે બહુ જબરદસ્ત લાગ્યું. એટલે મને જેટલા સિંગરો હતા એ સિંગરોએ બધાએ આકર્ષણ કરીને મારા નંબર લીધા કે ભાઈ અમે તમને આ 21 તારીખ પાછી અમે બોમ્બેની ગાવા માટે આપી છે. અચ્છા. અને એ લગ્ન ગીતમાં આપી છે, એક લોક ડાયરીની આપી. અમે કીધું કાંઈ વાંધો નહીં, હું કોઈ પૈસાનો યાર નથી, પણ ગરીબ માણસ શું કામ હોય તો આપણે કરી શકીએ છીએ. અને મારે પોતાને કે મારે ફેમિલીની અંદર મારે 3 દીકરીઓ છે, એક કોમલબેન રાઠોડથી મારી પોતાની દીકરી ભભામાં ભણે અને 10 વર્ષની દસમું ભણે છે અને 15 વર્ષની દીકરી થઈ, એ પણ સરસ કહે. અચ્છા સર, તો લગ્ન ગીતો,
એ સિવાય તમે ભજન સંતવાણીની વાત કરી, હવે કઈ બીજું ભજન ભજન કઈ ગાઓ છો? ખરા ઓર્કેસ્ટ્રા હોય, લગ્ન ગીત હોય, સંભળાવશો? એક મુંબઈમાં ક્યાંના ઉપર વધારે લોકો ફિદા થયા હતા? એ કૃષ્ણ ભગવાનની આઠમ ગઈ હમણાં, એક એ ગાઈ બતાવશો. સિવાય બીજું આપ શું કરો છો? મતલબ સમજ્યું કે ભજન સંતવાણી અને બીજું એ સિવાય હવે કોઈ અલગ પ્રકારનું આપ ગાઈ શકો છો કે? આ જે વસ્તુ આવી ગઈ એમાં એક જ વસ્તુ બાકી રહી, નવરાત્રી. નવરાત્રી, હા. પછી કોઈ કવાલી છે તો કંઈ પેટ માટે બધું કરવું પડે. અને અમુક કલાકારો એવું છે કે કાં ભજન કરે છે, સંતવાણી કરે છે, તો એ આવું નથી કરી શકતા, તો એ લગ્ન ગીત નથી કરી શકતા. આપણે ઓલરાઉન્ડર કરી શકીએ ગમે ત્યાં મૂકો. એમ અચ્છા લખનભાઈ, આના માટે આપને ક્યાં ક્યાં સુધી બોલાવે છે? મતલબ તમને લોકો તમારા લોકપ્રિય થયા છો તો ક્યાં ક્યાં સુધી બોલાવે છે? મને અત્યારે જે આપણે રામદેવ સીટ કવરવાળા છે એ પણ મેં દિલ્હી લઈ ગયા હતા, તો મારા દિલ્હીમાં બે પ્રોગ્રામ છે, પછી બોમ્બે, વાપી, વલસાડ અને સુરત, પછી પાલનપુર, ડીસા અને મહેસાણા. હમણાં હું મહેસાણામાં હતો 7મા મહિનામાં, એટલે આમ ઓખા દ્વારકા, ઓમ ભાવનગર લગી. અભ્યાસ શું કર્યો? અભ્યાસ 10 પાસ. તમે આમ આ વિષયના ગુરુ માનતા હોય તો કોને માનો? હું અત્યારે હું મારા આપમેળે શીખેલો છું. ખૂબ શરૂઆત એમ, હા, હું કોઈ પાસે શીખવા ગયો નથી. અને બીજો નંબર તો એ કે મારે અત્યારે ભરણ પોષણ આની ઉપર મારું ગુજરાન ચાલી રહે છે. લોકો સપોર્ટ કરે છે? હા, અમુક જે સપોર્ટમાં તો શું છે કે આ નવરાત્રી જે આપણે સત્યમ સોસાયટીમાંથી ગઈ છે આપણા કોડીનાર તાલુકાની, ત્યારથી માણસને આકર્ષણ થયું કે નહીં આપણા કોડીનાર તાલુકાનો હાઉસ કહેવાય એમ કે. મતલબ સત્યમમાં ગાતા? હા, 9 દિવસ. છેલ્લા કોને એ પણ જાણવા માગે છે કે લખનભાઈની કવાલી કેવી છે? હા, અત્યારે એક એનું કારણ છે કે અત્યારે જે પરફેક્ટ જે હાલી રહ્યું છે, જે મારી પાસે લોકો માગ કરે છે, એ સાંઈબાબાનું છે, એ હું તમને સંભળાવી શકું. ઓકે. લખનભાઈ, આના સિવાય હિન્દી ગીતો બીતો ગાવાની કોઈ ડિમાન્ડ કરે છે કે એવું કંઈ હોય છે ખરું? યસ. તો આપ હિન્દી ગીતો ગાઈ શકો છો? અચ્છા મારે એ જાણવું છે કે આમાં
ઘણા બધા ઢાલ ને રાગ ને એવું આવે, મારો વિષય નથી, પણ એવું બધું હોય છે કે ઘણા બધા તાલ ને રાગ ને એ બધું હોય છે, તો એ કઈ રીતે આપ એને એડજસ્ટ કર્યું? મતલબ અમુક બે કાળાનો રાગ હોય, ચાર સફેદનો રાગ હોય, બે દોઢનો હોય, ચાર કાળા હોય, બે સફેદ હોય, ત્રણ સફેદ હોય, એની ઉપરથી ગાઈ શકાય છે. એના માટે આપ કોઈ પાસે શિક્ષણ લીધું કે શીખ્યા છો? નહીં, આપણે પોતા પાસે જ બધું મળી રહે. અચ્છા, તમે જ્યારે ગીરમાં રહેતા ત્યારે ત્યાં શું કરતા કામ? હું ગીરમાં ત્યાં રહેતો ત્યારે મારે ભેંસું હતી. અચ્છા, 180 ભેંસો. એમાં માઠામાં બાપ દાદામાં મરવા માંડી એટલે પછી અમે બધા આરસીસી કોન્ટ્રાક્ટ કામ કરવા માંડ્યા, એટલે કે સ્લેપનું જે આપણે પ્લેટો આવે એ કામ કરવા માંડ્યા. પછી અમે અહીંયા કામ કરતા હતા. આજે લગાતાર હું 8 વર્ષથી આમાં છું. 8 વર્ષથી સાઉન્ડ સિસ્ટમમાં જ. અને અભ્યાસ ક્યાં કર્યો? અભ્યાસ તાલાળા. તો અત્યારે બધી રોજીરોટી આમાં ચાલે છે? અત્યારે ચારે ભાઈ હોહન રીતે, બે ભાઈઓ આરસીસી કોન્ટ્રાક્ટરનું કરે, એક ભાઈ આપણે નાળિયેરનો ધંધો કરે ત્યાં મેહાળામાં. ઘણા હતા એમાં ગુજરાતી જે લોટા કલાકાર ગાતો હોય એ લયમાં ગાવું, એ ગીત ગાવું, એ પણ આપ ગાઈ શકો છો? ગાય છે. એ ક્યાં ગીત હોય છે અને શું કહેવાય છે? મતલબ આમ તલવાર ખેંચી લે બોલતો હોય તે એ જે ગીતના શબ્દ હોય કહેવાય, તો એ ક્યાં ગીત કહેવાય ને એ સંભળાવશો? દાંડિયા રસ હોય કે એવું હોય ત્યારે તમને કોઈ બોલાવે છે ખરું? બહુ. દાંડિયા રસમાં આપ જાઓ છો? ત્રણ રાઉન્ડ બહુ કરીશું. કઈ 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 રાઉન્ડ? દાંડિયા રસે, લગ્ન ગીત અને ઓર્કેસ્ટ્રા. ઓર્કેસ્ટ્રા અને આ સંતવાણી. સંતવાણી બારે માસ ચાલે. સંતવાણી બારે માસ. દાંડિયા રસ, દાંડિયા રસ જ્યારે લગ્ન ગાળો આવે તો રાત્રે દાંડિયા રસ હોય અને દિવસના લગ્ન ગીત હોય દીકરી. ત્યારે એવું થાય કે એકાદો આખો આખો મહિનો બેસવું પડે એવું બને છે ખરું? ક્યારેક એવું બની જાય. તમારા પરિવારમાં કોણ કોણ છે? અમે બાપ દીકરી બંને. નહીં, આખા ફેમિલીમાં? ફેમિલીમાં મારે 3 દીકરીઓ છે અને અમે બંને માણસ. તો દીકરી એક ગાય છે, એનો અવાજ કેવો છે? મારા જેવો. એના ગુરુ તો તમે. અચ્છા સર, મારે દાંડિયારા સાંભળવો હોય તો? ટીટોળો હોય છે. ટીટોળો કયો સારો રહેશે? ટીટોળોમાં ઘણા છે, કોઈ હિન્દી સોંગમાં આવે છે, કોઈ ગુજરાતી પછી અજબ હે તેરી માયા છે, એની માથે પણ ટીટોળો થઈ શકે. વગાડવા ઉપર છે. કયો? અજબ હે તેરી માયા. લગભગ ગુજરાતમાં એવો કોઈ ગાયક કલાકાર નહીં હોય, ગુજરાતની પણ દેશ આખામાં, કે બે અવાજમાં આટલા બધા લયમાં ગાવાનું, મતલબ કે લગ્ન ગીત હોય કે કોઈ પણ ગીત હોય. અત્યારે કન્ટિન્યુ આપ કોડીનાર જ રહો છો? મતલબ આસપાસના વિસ્તારમાં હોય કે કાયમી બહાર જવું પડે છે? કઈ પ્રકારે હોય છે? ક્યારેક ગામડામાં જવું પડે, કોડીનારમાં પ્રોગ્રામ આવે તો કોડીનારમાં જવું પડે, પછી મને કે ઉના છે તો ઉના જવું પડે,
આપણે વેરાવળો હોય, જે માહોલ હોય. લખનભાઈ, અહીંથી ગીરમાંથી સ્ટેજ ઉપર પૂગવું ખૂબ અઘરું હોય છે. આપણે હેલ્પ કોણે કોણે કરી, મતલબ કે સપોર્ટ કોણે કોણે આપ્યો? મારી પાસે સપોર્ટ નથી દાદા. સપોર્ટ નથી દિલીપભાઈ? સપોર્ટ નથી, એનું કારણ એક છે. હું એકલવાયો વ્યક્તિ, અને આપણે લોકો સાંભળીને મને સપોર્ટ કરે છે કે ભાઈ આ વ્યક્તિને આપણે પ્રોગ્રામ આપીએ. મારા સુરથી અત્યારે મને પ્રોગ્રામ મળે છે. મારી પાસે કોઈ પીઠ નહીં. આપણે કેમ ભાઈ બધા જેટલા કલાકારો છે એની વાહે ચાર ચાર પાંચ પાંચ જણા લગાતાર એની વાહે થંભી રહે. કે ભાઈ મારો કીર્તિદાનભાઈ છે તો એને કીર્તિદાનભાઈ ગઢવીને લોકો આકર્ષણથી એના ભેગા દસ જણા હાલતા હોય છે. જિજ્ઞેશભાઈ છે એની સાથે. હજુ સાહેબ, બધા ગાયક કલાકારો તમે જ્યારે જતા હશો ત્યારે ગાયક કલાકારો પણ હશે ત્યાં કોઈ ને કોઈ તો ક્યારેક ક્યારેક. એ લોકોનું શું તમારા અવાજ સાંભળીને કેવું છે? એ લોકો આપણને આશ્વાસન આપે કે નહીં સરસ છે, તમારું કામ બહુ જબરદસ્ત છે એમ. અચ્છા સર, અને તમને કંઈ એવોર્ડ મળ્યો છે તો એ કેમ, કોણે એવોર્ડ આપ્યો છે? એ દિલીપભાઈ કરીને છે બોમ્બેના, તે બધાને એવોર્ડ એમણે જ આપ્યો છે. બધાને મતલબ આપણા ફિલ્મ કલાકારોને? એ ફિલ્મી કલાકારોને એ વ્યક્તિ જ આપ્યો છે. અને ત્યાં ટોકી જ રાખ્યું હતું બહુ મોટું, એટલે સ્ટુડિયો હોય એમાં એમને બધાને આકર્ષણ કરીને બધાને જેટલા ટ્રોફી આપતા હતા. એ જે સ્નેહાબેન હિરોઈન છે, સિંગર, અને પોતે સ્નેહા સિંઘ અત્યારે એમનું જબરું નામ છે. એમની સાથે પણ આપણા ફોટા છે, હું તમને મોકલીશ. અને પેલી ટ્રોફી આપણને જે મળી એ પણ છે. લખનભાઈ, કોઈને તમને સ્ટેજ ઉપર મતલબ એને કાર્યક્રમમાં બોલાવવા હોય અથવા તો કોઈને મળવું હોય તો આપનું એડ્રેસ અને મોબાઈલ નંબર કઈ રીતે કોન્ટેક્ટ કરે છે લોકો? આપણે કોન્ટેક્ટમાં તો અત્યારે તો નામ થઈ ગયું કે રામદેવ સાઉન્ડ છે, એમાં પણ આપણા સાઉન્ડ ઉપર નંબર છે. પછી કોઈ વાયા વાયા પૂછે કે ભાઈ દિલીપભાઈ મોરી નહીં, હું આપણો વિડીયો જોઈ, આપણો વિડીયો જોઈને દર્શકોને એવું લાગે કે ભાઈ અમારે અમારા લગ્નના કાર્યક્રમમાં લખનભાઈને બોલાવવા છે, તો કઈ રીતે આપણે કોન્ટેક્ટ કરે? મતલબ કે અત્યારે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો વિડીયોના માધ્યમથી, કારણ કે લોકો ઘણા બધા એવા પણ મને કમેન્ટો કરશે કે લખનભાઈ નંબર આપો અથવા લખનભાઈનું એડ્રેસ આપો, તો બહેતર છે કે તમે જ તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે એ હેતુથી આપ અગર આપના નંબર આપી શકો. કોડીનર તાલુકો ગીર સોમનાથ બરોબર, અને આપણું રેસિડેન્ટ સત્યમ સોસાયટી વિનો સોડા 9898744359. એક બીજો પણ મારો નંબર છે 9274485321. આ મારો કોન્ટેક નંબર છે. તો આ લખનભાઈ રાવલ હતા. કહેવાનો મતલબ એ છે કે આપણે ઘણા બધા કલાકારો જોયા હશે પરંતુ એનો અવાજ સાંભળ્યો અત્યારે થોડા બધાથી હટકે છે, અલગ છે. અગર આપ પણ લખનભાઈનો કોન્ટેક કરવા માગતા હોય તો એમણે નંબર આપ્યા છે. એ કોડીનારમાં રહે છે, ગીર સોમનાથ જિલ્લાનું સત્યમ સોસાયટી છે, વિનુસોડા તેની બાજુમાં. આપને વિડીયો કેવો લાગ્યો, લખનભાઈનો અવાજ કેવો લાગ્યો, આ તમામ મુદ્દે અચૂકથી કમેન્ટ કરજો. અને આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.